कच्छना नाना रणमां वर्षोथी मीठू पकवी रोजगारी मेळवता आडेसर अने सांतलपुर विस्तारना अगरिया परिवारोए आजे भूज कलेक्टर कचेरी आवी वन विभाग द्वारा अभयारण्य नामे करायेली कामगीरी सामे नाराजगी दर्शावी। आजीविका टकी रहे तेवी सूचना आपवा सहितनी मांग साथेनुं आवेदनपत्र तंत्री समक्ष रजूआत करी हती। आ वेळાએ અંદાજિત 400 જેટલા અગરિયાઓ દ્વારા બોર્ડ પર અગરિયા બચાવોના સૂત્ર લખી તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ કરવામાં આવ્યો। ભુજ કલેક્ટર કચેરીએ રજૂઆત માટે આવેલા કચ્છના રાપર તાલુકાના આડેસર અને પાટણના સાંતલપુર વિસ્તારના અગરિયા લોકો વન વિભાગની કામગીરી સામે ભેદભાવનાના આરોપ સાથે નારાજગી દર્શાવી હતી। અગરિયા લોકોએ સમાન હર્તાને આલેખી પદાધિકારીના બિડાણ સાથેનું આવેદન પત્ર આપેલું હતું। आडेसर अने अगरिया हितरक्षक मंडळना पत्रमां दर्शाव्या मुजब अगरिया परिवारो परंपरागत रीते वर्षोथी रण विस्तारमां मीठू पकवी आजीविका रळी गुजरान चलावे छे, परंतु हालमां वन विभाग द्वारा नाना पाये रोजगारी मेळवता अगरियाओना सरकार द्वारा मळेला सोलार सिस्टम अने साधन सामग्री तोड़ी जप्त करी देवाया छे। अनेक मोटा एकमोना बदले अगरियाओने ज कनडगत करवामां आवी रह्याना आक्षेप वन विभाग ने योग्य सूचना आपी मीठू पकववानी कामगीरी चालू रहे तेवी रजूआत कराई हती। मारू नाम घनश्याम जुला छे, हूँ स्टेट डिस्ट्रिक्ट कोओर्डिनेटर तरीके पाटण अने कच्छमां काम करू छूं अगरियाओनी संस्था अगरिया हितरक्षक मंचमां। आजे अमे जिला कलेक्टर कच्छ पासे 500 अगरियाओ परंपरागत बापदादाना વખતથી પેઢી દર પેઢીથી મીઠું પકવતા આગળ આવ્યા છે, કારણ કે છેલ્લા એક વીકથી અભયારણ્ય વિભાગ દ્વારા વારંવાર કનડગત કરી એ લોકોને રણ ખાલી કરાવવામાં આવ્યું છે, જેની મજૂરી રણ ઉપર છે, જેની આજીવિકા રણ ઉપર છે, એની સોલાર પ્લેટો જે સરકારે આપી છે એ સોલાર પ્લેટો તોડી નાખવામાં આવી છે, એના બોર તોડી નાખવામાં આવ્યા છે, ત્યારે એ સત્વરે પરત રણમાં જાય નહીં તો એમને રોડ ઉપર આવવાનો એમના પરિવારને વારો આવશે, એમની માટે આજીવિકાનું બીજું કોઈ સાધન નથી, એટલે પરંપરાગત અગરિયાઓને રણમાં પાછા જઈ અને એમની સોલાર પ્લેટો એમને જે નુકસાની થઈ છે એ વિભાગ દ્વારા કે કોઈ દ્વારા ભરપાઈ કરી અને એમને પુનઃ સ્થાપિત કરવામાં આવે એવી વિનંતી કરવા અમે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરને આવ્યા। સાહેબે એવું કીધું છે કે હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને બોલાવી અભયારણ્ય વિભાગનાને અને આ બાબત એમને સૂચના આપું છું, એટલે એટલું આશ્વાસન એમણે આપ્યું છે, જોઈએ છીએ બે દિવસમાં શું થાય છે, નહીં તો અમે ગાંધીનગર અને દિલ્હી સુધી પણ આ બાબતની રજૂઆત કરવાના છીએ, કારણ કે અમારી રોજીરોટી જ છે, આના સિવાય અગરિયાઓને બીજું કંઈ આવડતું નથી, એટલે એ રોડ ઉપર આવી જશે, એ રાજ્ય સરકાર તો જાણે છે ને આટલું બધું આપે છે અને એ રોડ ઉપર આવી જાય, એના કરતાં સત્વરે આનો નિર્ણય આવે અને અગરિયાઓ પુનઃ રણમાં મીઠાની મજૂરી કરતા જાય એવી સાહેબને અમે વિનંતી કરી। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।